नमस्कार वाला विद्यार्थी मित्रों, आ चैनल में आप सर्वोनू हार्दिक स्वागत छे। तो आज आपणे अहींया धोरण 6 सामाजिक विज्ञान चैप्टर नंबर 4 भारतनी प्रारंभिक राज्य व्यवस्था ना स्वाध्यायनुं संपूर्ण सोल्यूशन जोईशुं। तो चालो विद्यार्थी मित्रों, आपणे आ चैप्टरना स्वाध्यायनुं संपूर्ण सोल्यूशन जोईए। प्रश्न नंबर 1, नीचे दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पो માંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો। પહેલું, મહાજન પદ કેટલા હતા? સી 16। બીજું, મહાજન પદો કયા કાળમાં હતા? સી અનુવેદિક। ત્રીજું, નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? ડી વૈશાલી। 4, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? બી 2। પ્રશ્ન નંબર 2, ટૂંકમાં ઉત્તર આપો। પહેલું, રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો। જવાબ, રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે। રાજાશાહી લોક વ્યવસ્થા, રાજાશાહી લોક વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે, જ્યારે લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે। બીજું, રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે અને લોકશાહીમાં ગૃહનો વડો એટલે કે પ્રમુખ મુખ્ય હોય છે। ત્રીજું, તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે। લોકશાહીમાં પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે। ચોથું, તેમાં રાજાનું પદ વંશ પરંપરાગત રીતે હોય છે, જ્યારે લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં પ્રજાની પોતાની પ્રતિનિધિઓ ચૂંટે છે। બીજું, ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતાઓ કઈ કઈ છે? અથવા તો ટૂંક નોંધ લખો, ગણરાજ્યોની શાસન વ્યવસ્થા। ઉત્તર, ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે હતી। પહેલું, ગણરાજ્યોનો વહીવટ સભા કરતી, વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા હતા। બીજું, સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા હતા। ગણરાજ્યમાં દરેક રાજ્ય રાજા ગણાતો, દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનો સભ્યપદ તરીકે ભોગવતો હતો। ચોથું, સભાનું સ્થળ સંથાગર તરીકે ઓળખાતું હતું। ગણરાજ્યનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી હતી। છઠ્ઠું, સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી। સાતમું, સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી હતી અને બહુમતી કે સર્વાનુમતિએ નિર્ણય લેવામાં આવતો। આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી। ક્વેશ્ચન નંબર 3, ગણરાજ્યોનું સમાજ જીવન વર્ણવો અથવા તો ટૂંક નોંધ લખો, ગણરાજ્યોનું સમાજ જીવન। ઉત્તર, ગણરાજ્યોનું સમાજ જીવન નીચે મુજબ હતું। પહેલું, ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા। તેઓ પશુપાલન કરતા હતા। લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા। તેઓ માટીના વાસણનો વધારે ઉપયોગ કરતા હતા। વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ચિત્રિત ધૂસર પાત્રો તરીકે ઓળખાતા હતા। રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા, તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી। ખેડૂતો પોતાની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા હતા। કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા હતા। પશુપાલકો રાજાને પશુઓ કર રૂપે આપતા અને વેપારીઓ રાજાને માલ સામાનની ખરીદ વેચાણ પણ કર આપતા।
આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોષનો ઉપયોગ કરતા હતા, તેથી ઊંડાણથી ખેડ થતી, પરિણામે પાક પણ સારી રીતે ઉગતો હતો. આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું. ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો. પ્રશ્ન નંબર 3. અવિભાગમાં આપેલા રાજ્યોના નામ સામે બ વિભાગમાં આપેલ રાજધાનીના યોગ્ય નામ સાથે જોડીને ઉત્તર લખો. વિભાગ અ, મગધ, ગાંધાર, વત્સ અને અવંતી. જ્યારે વિભાગ બીમાં છે કૌશામ્બી, ઉજ્જૈની, રાજગૃહ અને તક્ષશિલા. તો મગધમાં આવશે રાજગૃહ, ગાંધાર રાજ્યની રાજધાની થશે તક્ષશિલા, વત્સ રાજ્યની રાજધાની છે કૌશામ્બી અને અવંતી રાજ્યની રાજધાની છે ઉજ્જૈની. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાની મજા તો આવીને, હજુ આવા ઘણા બધા વિડીયો જોવા માટે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.